रेडी? चलो अर्सी अने चीज बराबर छे। अल्फ्रेड अर्सी अने मार्था चीज ए शुं कर्युं खबर छे? तो ए डीएनए नी साबिती आपतो, एटले एने एवुं कीधुं के जनीन द्रव्य डीएनए ज छे। बराबर छे? पहला ग्रीकी थयो बराबर, पछी ત્રણ વૈજ્ઞાનિક આવ્યા, એવરી, મેકાર્ટી, મેક્લિયોડ। આ ત્રણે એવું કીધું કે ભાઈ ડીએનએ જ જનીન દ્રવ્ય છે, પણ ડીએનએ જ જનીન દ્રવ્ય જ છે 100% સાબિતી આપવા માટે એને એક પ્રયોગ કર્યો। બરાબર છે? એને બેક્ટેરિયોફેજ ઉપર પ્રયોગ કર્યો। બેક્ટેરિયો ફેઝ, બેક્ટેરિયોફેઝ હકીકતમાં શું છે? તો કે બેક્ટેરિયાને ચેપ લગાડતા વાયરસ છે। બરાબર? એવા વાયરસ કે જે બેક્ટેરિયાને ચેપ લગાડે છે એને આપણે શું કહીએ છીએ? બેક્ટેરિયોફેઝ। બેક્ટેરિયોફેઝ નું આપણે સ્ટ્રક્ચર જોઈએ ભાઈ, તો એ આવું હોય છે। આ રીતના એનું સ્ટ્રક્ચર જોવા મળે છે, આને બેક્ટેરિયોફેઝ કહેવાય। બરોબર? હવે એક પોઈન્ટ યાદ રાખજો કે આ જે આવરણ હોય ને એનું બોડી, બરોબર, એ છે ને પ્રોટીન નું બનેલું, બરોબર, અને આ જે જેનેટિક મટીરિયલ હોય એ ડીએનએ કે આરએનએ હોય, બરોબર, એ આપણને ખબર નથી અત્યારે કઈ। એટલે આખે આખું બોડી છે એનું બનેલું છે પ્રોટીન નું, અને અંદર ડીએનએ છે। ક્લિયર? સમજાઈ ગયું? પ્રોટીન વિશે એક યાદ રાખવાનું કે પ્રોટીનમાં હંમેશા સલ્ફર હોય અને ડીએનએમાં ફોસ્ફરસ હોય। સલ્ફર ડીએનએમાં ના હોય અને ફોસ્ફેટ પ્રોટીનમાં ના હોય, આ વસ્તુ યાદ રાખવાની। એટલે આખે આખો પ્રયોગ સમજાઈ જશે। બેક્ટેરિયોફેઝ ને એને સિના ઉપર પ્રયોગ કરાયો ખબર છે? ઇકોલાઈ નો ઉપયોગ કર્યો। એટલે બેક્ટેરિયોફેઝ પોતાની સંતતિ વધારવા માટે સેનો ઉપયોગ કરે છે? ઇકોલાઈ। એ પોતે પોતાની રીતના સંતતિ વધારી શકતા નથી, એને સેની જરૂર પડે છે? વાયરસ ને તો ગમે એની જરૂર પડે જ ભાઈ, કારણ કે વાયરસ ને આપણે 11મા ધોરણમાં કઈ કીધા હતા, હા, એ નિર્જીવ, હકીકતમાં એ એક નિર્જીવ વસ્તુ છે, એને કોઈ પણ પ્રકારનું માધ્યમ જડે તો જ એ મલ્ટીપલ કોપી તૈયાર કરી શકે, ત્યાં સુધી કરી શકતા નથી ભાઈ। અહીંયા એને બે પ્રકારના વાયરસ લીધા, એટલે બે પ્રકારના બેક્ટેરિયોફેઝ લીધા। જોજો, બેક્ટેરિયોફેઝ વિશે તમને એટલી ખબર પડી ગઈ કે ભાઈ બેક્ટેરિયોફેઝ છે એમાં જે બહારનું આવરણ છે એ શેનું બનેલું હોય? બરાબર? અહીંયા એક બેક્ટેરિયોફેઝ, પછી આપણે એક બીજો બેક્ટેરિયોફેઝ લઈ લઈએ, રેડી? ચલો બે બેક્ટેરિયોફેઝ લીધા, ઓલે વાહ હું બેઠી બેઠી કરતી હોય કઈ ખબર નથી પડતી, ચલો
કદની પધારી ગયું સલ્ફર અને ફોસ્ફરસ બે અલગ અલગ બેક્ટેરિયોફેજ લીધા અલગ અલગ એટલે કઈ અલગ અલગ જાતિના નહોતા પણ સમૂહ એમાં અડધા હતા એને સલ્ફરમાં અને અડધા હતા એને ફોસ્ફરસમાં ઉછેર કર્યો લેબલ કર્યા રેડિયોએક્ટિવ હોય છે બરોબર અડધાને રેડિયોએક્ટિવ સલ્ફરમાં અને અડધાને રેડિયોએક્ટિવ ફોસ્ફરસમાં ઉછેર કર્યો લેબલ ચડાવ્યો દેશી ભાષામાં કપડા પહેરાવ્યા ક્લિયર ખબર પડી ગઈ ભાઈ એટલે જે ઓલો વાયરસ હશે એમાં જે તરંગો જોવા મળશે એ સલ્ફરને એક્ટિવ કરતા હશે ક્લિયર અને આ હશે એ એટલે એની જે મલ્ટીપલ કોપી થયા થશે એમાં તમને શું જોવા મળશે સલ્ફર જોવા મળશે આમાં તમને શું જોવા મળશે થઈ ગયું ક્લિયર એટલું બરોબર છે હવે જે સલ્ફર અહીંયા ઉપયોગ કર્યો છે એમાં કઈ કાર્બન નું પ્રમાણ જોવા મળે છે આ 35S હતું અને આ હતું એનો પ્રકાર હોય છે બરોબર આ જે સલ્ફર નો પ્રકાર હતો એ કેવો હતો તો કે 35 અને આ જે ફોસ્ફરસ નો પ્રકાર હતો એ કેવો હતો 32 ક્લિયર થઈ ગયું ભાઈ એટલું ચલો આ બંને વાયરસ ને હવે શું કર્યું તો કે એને ઈ કોલાઈ ઉપર શું કરાયો એને ચેપ લગાડ્યો બરોબર એટલે આ વાયરસ છે એ અહીંયા જોડાઈ જશે આ બેક્ટેરિયોફેજની એક ખાસિયત છે હમણાં કહો રેડી ભાઈ તો અહીંયા પણ એને ઈ કોલાઈ લેવો પડશે ક્લિયર આ શું છે તો કે ઈ કોલાઈ બરોબર આ વાયરસ ને અહીંયા એને ચેપ લગાડ્યો રેડી આ બેક્ટેરિયોફેજ છે ને ઈ કોલાઈ માં પોતાની મલ્ટીપલ કોપી તૈયાર કરવા માટે પોતાનું ફક્ત ને ફક્ત જનીન દ્રવ્ય દાખલ કરે છે શું દાખલ કરે છે પોતે આખે આખો અંદર દાખલ થતો નથી આ કોરોના વાયરસ ની આ બધા વાયરસ હોય ને યાદ કરતા હોય એ હકીકતમાં આપણા કોષમાં દાખલ કરે ફક્ત ને ફક્ત એનું જનીન દ્રવ્ય એ પછી જે હોય એ બી સી ડી જે જે હોય એ આપણને નથી પણ વાયરસ ની એ ખાસિયત હોય કે એ ગમે બેક્ટેરિયામાં પોતાનું હું દાખલ કરે છે હા એટલે અહીંયા જે આ બેક્ટેરિયોફેજ છે ઈ કોલાઈમાં પોતાનું શું દાખલ કરશે તો કે ફક્ત ને ફક્ત જનીન દ્રવ્ય જ દાખલ કરશે પોતે અંદર જાતા નથી આ જે કેપ્સિડ આવરણ હોય કેપ્સિડ હોય ઈ કેપ્સિડ છે ઈ બહારની બાજુએ જ રહે છે બરોબર છે હવે આના ઉપર એક પ્રક્રિયા કરવામાં આવે છે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે તો છે બ્લેન્ડિંગ બ્લેન્ડિંગ એટલે તમને ખબર છે હલાવો બરોબર ને આ રીતના એને કસનળી કે બ્લેન્ડિંગ એનું જે મશીન હોય એમાં શું કરવામાં આવે છે અને હલાવવામાં આવે છે હલાવવામાં આવે છે એટલે હકીકતમાં થાય છે શું તો કે આ જે ઈ કોલાઈ છે બરોબર આ બે બે ઈ કોલાઈ આપણે દોરી દઈએ પછી આ જે આવરણ છે બેક્ટેરિયોફેજનું બરોબર ઈ શું થાય છે ત્યાંથી છૂટું પડી જાય છે શું થાય છે છૂટું પડી જાય છે ઈ ન્યા રહેતો નથી પણ એની જે આ ડીએનએ છે ભાઈ જે જનીન દ્રવ્ય આપણને ખબર નથી શું છે ઈ છે એ અંદર જે જનીન દ્રવ્ય છે એને અંદર દાખલ કરી દીધું અને પછી બ્લેન્ડિંગ ની પ્રક્રિયા આપણે પસાર કરી એટલે પોતે એનું જે આવરણ છે એ શું થઈ ગયું એનાથી છૂટું પડી ગયું આ પોઈન્ટ યાદ રાખજો ભાઈ કે પ્રોટીનમાં સલ્ફર હોય ડીએનએમાં ફોસ્ફરસ હોય એટલે આ હમણાં સમજાઈ જશે જોજો આના પછી એક પ્રક્રિયા આવે છે જેને આપણે કહીએ છીએ સેન્ટ્રીફ્યુગેશન
બરાબર. આ સેન્ટ્રીફ્યુગેશન એટલે શું? કોઈ પણ વસ્તુને ગોળ ગોળ ઘુમાવવી, બરાબર. એ નીટમાં એક પ્રશ્ન આવ્યો હતો કે હર્ષી અને ચેઝ જે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ કરી છે એમાં સેન્ટ્રીફ્યુગેશન હતું એમાં જે આરપીએમ હોય એ કેટલા હોય? આરપીએમ એટલે રાઉન્ડ પ્રતિ મીટર, એક મીટરમાં કેટલા રાઉન્ડ ગોળ ગોળ ઘૂમે ને. સેન્ટ્રીફ્યુગેશન એટલે શું ભાઈ? હા, કોઈ વસ્તુ છે એ કેવી થાય છે? ગોળ ઘૂમે છે. સેન્ટ્રીફ્યુગેશન જોયું તર હે, અલગ અલગ ઓલી કસનળી ચડાવી હોય એને એને હલાવે જોઈ ને, એટલે એ શું થાય? સતત રાઉન્ડ ઘૂમે. કોઈ પણ વસ્તુ રાઉન્ડમાં ઘૂમે એ રીતના સેન્ટ્રીફ્યુગેશન થાય, એટલે એ પોતે એના ઘનત્વ પ્રમાણથી અલગ પડી જાય. શું પડે? હા, તમે ઓલો આપણે પેલા દૂધનો ફેટ છે ને, આ રીતના ગણવામાં આવતા, એનો જે ઉપરનો ભાગ છે એ આછો દૂધ હોય, નીચે ઘાટો દૂધ જોવા મળે. જેનો વજન વધારે હોય એ શું થઈ જાય? નીચે તળિયે જમા થઈ જાય, બરાબર ને. ચૂનો અને પાણી તમે મિશ્રણ કરો અને તમે એને સેન્ટ્રીફ્યુગેશન કરો એટલે ચૂનો છે એ નીચે જોવા મળશે, પાણી છે એ ઉપર જોવા મળશે, જેને તમે ચૂનાનું નીતર્યું પાણી કહો, બરાબર. એટલે સેન્ટ્રીફ્યુગેશન એટલે શું ખબર ને? ખબર પડી ગઈ હવે તમને? ચલો, આ જે આરપીએમ હતા એ કેટલા હતા ખબર છે? 10,000. આ નીટમાં આવેલું છે, બરાબર છે. ચલો પાછા આપણે મૂળ જગ્યાએ આવી જઈએ. સેન્ટ્રીફ્યુગેશનની પ્રક્રિયા આપણે કરીએ એટલે શું થાય? તો કે ભાઈ, તમારે ટેક્સબુકનું અલગ આકૃતિ છે, આપણે એને અલગ દોરીએ. આ રીતના એક કસનળી જોવા મળશે, એમાં બે વસ્તુ હશે, એક નિતાર હશે અને એક શું હશે? નીચે જમા થયેલો ભાગ, ઘટ ભાગ, બરાબર. એને બેને આપણે અલગ કરી નાખીએ. જો એક અહીંયા નીચે છે એ બેક્ટેરિયા છે. કેટલા બધા બેક્ટેરિયા છે? કારણ કે બેક્ટેરિયા પોતે પણ મલ્ટી કોપી થતા હોય ને, તો એની આરે પોતાના આ વાયરસનું જનીન દ્રવ્ય હવે મલ્ટી કોપી થાય, બરાબર છે. અને એક બીજું ઉપર શું હશે? તો કે આવા બધા કેપ્સિડ હશે, બરાબર, આવરણો. રેડી ભાઈ? ચલો, અહીંયા પણ આવું જોવા મળશે, કેટલા બધા બેક્ટેરિયા અને કેટલા બધા આવા આવરણ. હવે મેઇન પોઈન્ટ ભાઈ આખા પ્રશ્નનો, કે હર્ષી અને ચેઝે ઈ કોલાઈ ઉપર જ્યારે પરીક્ષણ કર્યું અને જ્યારે એને બેક્ટેરિયોફેજને સલ્ફર અને ફોસ્ફરસ થી લેબલ કર્યા ત્યારે આ સલ્ફર છે એ ફક્ત ને ફક્ત ક્યાં રહી ગયું? તો કે આ ભાગ ઉપર. આ ભાગ ઉપર એટલે આખે આખામાં, બોડીમાં. કારણ કે સલ્ફર છે એ અહીંયા જોવા મળશે. સલ્ફરને નાને કઈ લાગે વળગે નહીં, અને જે ભાગને એને ફોસ્ફરસથી લેબલ કર્યા તો એનું જનીન દ્રવ્ય કેવું થઈ ગયું? ફોસ્ફરસ યુક્ત, બરાબર ને ભાઈ? કારણ કે ફોસ્ફરસ છે એ આવરણમાં હતું નથી, ફોસ્ફરસ છે એ પ્રોટીનને લાગે વળગે નહીં, એટલે સલ્ફર તમને ક્યાં જોવા મળશે? સપાટી ઉપર. અને ફોસ્ફરસ ક્યાં જોવા મળશે? જનીન દ્રવ્યમાં. તો એને જ્યારે આ નિરીક્ષણ કર્યું સલ્ફર વાળા પ્રયોગનું, તો ત્યારે એને સલ્ફર ક્યાં જોવા મળ્યું? અહીંયા જોવા મળ્યું, બરાબર. પણ અહીંયા ફોસ્ફરસ ગેરહાજર, કારણ કે અહીંયા એને ફોસ્ફરસનો ઉપયોગ કર્યો નહોતો. જ્યારે અહીંયા એને નિરીક્ષણ કર્યું તો નિતારમાં એને સલ્ફર જોવા મળ્યું નહીં, પણ અહીંયા એને ફોસ્ફરસ જોવા મળ્યું. તો ડીએ આરસી અને જેજે કીધું કે જ્યારે ફોસ્ફરસ યુક્ત રેડિયોએક્ટિવ ફોસ્ફરસ જ્યારે એને નવા બેક્ટેરિયામાં જોવા મળ્યું, તો ભાઈ આ ઈ કોલાઈ, આ સોરી, આ બેક્ટેરિયોફેજે પોતાનું જનીન દ્રવ્ય છે ને એ જ ઈ કોલાઈમાં દાખલ કરી દીધું. અને એ ક્યાં સ્વરૂપે હોય? તો કે ફક્ત ને ફક્ત ફોસ્ફરસ સ્વરૂપે, એટલે ફક્ત ને ફક્ત ડીએનએ જ નવા જે સંતતિ સર્જાણી છે એમાં દાખલ થયું છે, પ્રોટીન એમાં દાખલ થયું નથી. તો આનુવંશિકતાનો એકમ
જનીન દ્રવ્યનો પાયો શું છે? સમજાય ગયું ભાઈ? હે, પેલા શું કર્યું? તો કે ભાઈ એક અડધા બેક્ટેરિયોફેજ ને સલ્ફર અને અડધા બેક્ટેરિયોફેજ ને ફોસ્ફરસ થી લેબલ કર્યા. પછી આ બેક્ટેરિયોફેજ નો ઈ કોલાઈ પર શું કરાયો? સંક્રમિત કર્યા, ચેપ લગાડ્યો, બરોબર. પછી બ્લેન્ડિંગ ની પદ્ધતિ કરી, એટલે આવરણ હતું ઈ કોલાઈ થી શું થઈ ગયું? છૂટું પડી ગયું. અને બેક્ટેરિયોફેજ એ પોતાનું જનીન દ્રવ્ય શું કર્યું? અંદર દાખલ કરી લીધું. હવે અહીંયા જે જનીન દ્રવ્ય છે, આ જનીન દ્રવ્ય એમાં શું હશે? તો કે આમાં કઈ હશે જ નહીં. હશે કઈ? કારણ સલ્ફર તો અહીંયા છે, અહીંયા ફોસ્ફરસ છે નહીં, અહીંયા શું હશે? તો આની જે મલ્ટી કોપી તૈયાર થાય એમાં શું હશે? તો આની મલ્ટીપલ કોપી હકીકતમાં તૈયાર થાય એમાં ફોસ્ફરસ જ હશે ને. તો હકીકતમાં એક બેક્ટેરિયોફેજમાંથી વધારે બેક્ટેરિયોફેજ એક ઈ કોલાઈમાંથી વધારે ઈ કોલાઈ બન્યા તો એમાં દાખલ શું થયું? એટલે કે ફોસ્ફરસ. તો હલસી અને ચેઝે કીધું ભાઈ કે આનુવંશિકતાનો પાયો અને જનીન દ્રવ્ય એ ફક્ત ને ફક્ત શું છે? રેડી? હવે સમજાઈ ગયું? એક વખત નિરાંતે વાંચી લ્યો પછી પાછું આપણે કઈક રિવિઝન કરીએ.